જોઈએ કે આપણે એક તૃતીયાંશ ભાગ્યા પાંચ કેટલા થાય તે શોધી શકીએ કે નહીં. તેના માટે હું તમને હિન્ટ આપીશ. તમે એક પૂર્ણનો એક તૃતીયાંશ ભાગ બતાવવાનો પ્રયત્ન કરો અને પછી તેને પાંચ એક સરખા ભાગમાં વિભાજિત કરો. વિડીયો અટકાવો અને જાતે જ તેના માટે પ્રયત્ન કરો. હવે આપણે તે સાથે મળીને કરીશું. આપણે સૌ પ્રથમ એક તૃતીયાંશ દોરીએ. હું અહીં એક પૂરા ભાગને ચોરસ તરીકે દર્શાવીશ આ પ્રમાણે, અને હવે આ ચોરસને એક સરખા ત્રણ ભાગમાં વિભાજીત કરીએ. આપણે એક સરખા ત્રણ ભાગ કરીશું જે કંઈક આ પ્રમાણે છે. મેં અહીં આ હાથ વડે કર્યું છે. મેં ચોક્કસ માપક્રમનો ઉપયોગ કર્યો નથી, પરંતુ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ એક ચોરસના ત્રણ સરખા ભાગ આ પ્રમાણે થશે. હવે આમાંનો કોઈ પણ એક ભાગ એક તૃતીયાંશ થશે. હું અહીં તેને દર્શાવી રહી છું. હું અહીં તેને છાયાંકિત કરી રહી છું. અહીં આ એક તૃતીયાંશ ભાગ છે. તમે જોઈ શકો અહીં આ દરેક ભાગ એક તૃતીયાંશ બતાવે છે. હવે હું આનો ભાગાકાર પાંચ વડે કરવા માંગુ છું. હું આ ભાગને પાંચ એક સરખા વિભાગમાં વિભાજિત કરીશ. તે કરવા હું અહીં ફક્ત પાંચ આડી લીટીઓ દોરીશ. તેના માટે હું અહીં ફક્ત ચાર આડી લીટીઓ દોરીશ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ સરખા ભાગ. ફરીથી હું તેને ફક્ત હાથથી દોરું છું. હું તેને કોઈ માપક્રમ પ્રમાણે નથી દોરતી. આમ મેં અહીં આ આખા ચોરસને એક, બે, ત્રણ, ચાર, પાંચ હરોળમાં વિભાજિત કર્યો. જો હું હવે એક તૃતીયાંશ લઉં અને તેનો ભાગાકાર પાંચ વડે કરું તો મને ફક્ત આ મળશે. પરંતુ આ આખા ભાગનો આ કેટલામો અપૂર્ણાંક છે? મેં અહીં આ આખા ભાગને એક સમાન પંદર વિભાગમાં વિભાજિત કર્યો છે. હું તે કઈ રીતે જાણી શકું? આપણે તેની ગણતરી કરી શકીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. અથવા આપણે તેને આ પ્રમાણે પણ કરી શકીએ. મારી પાસે એક, બે, ત્રણ, મારી પાસે ત્રણ એક તૃતીયાંશ છે અને હું તે દરેક એક તૃતીયાંશને એક, બે, ત્રણ, ચાર, પાંચ સરખા વિભાગમાં વિભાજિત કરી રહી છું. ત્રણ ગુણ્યા પાંચ પંદર થશે. માટે અહીં આ દરેક ભાગ એકના છેદમાં પંદર દર્શાવે છે. આમ એક તૃતીયાંશ ભાગ્યા પાંચ બરાબર એકના છેદમાં પંદર થાય. માટે અહીં આ એકના છેદમાં પંદર થશે અને આના બરાબર એકના છેદમાં પંદર થાય. આમ આપણે પૂરું કર્યું.